સોમનાથના વેરાવળના હાર્દ સભા વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા સામે આવી અને જેના લીધે અનેક લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે, જેને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. શું છે સમગ્ર માહિતી જાણે અમારા ખાસ અહેવાલમાં. ગીર સોમનાથના વેરાવળના હાર્દ સમા વિસ્તાર ગોલારાણા ચોકડી નજીક આવેલ આનંદનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી સ્થાનિકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેમાં વૃદ્ધો અને બાળકો તો પાણીમાં કેદ થયા હોય તેવી સ્થિતિ છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી હવે આ પાણી કુદરતી તડકાથી સુકાઈ જશે તેની રહીશો રાહ જોઈ રહ્યા છે. લગભગ એકાદ અઠવાડિયાથી સતત વરસાદ પડવાથી અહીંયા પાણી ભરાઈ ગયા છે. ઘણા બધા ઘરોમાં લોકોને રસોઈની તકલીફ પડે છે ને રહેવાની પણ તકલીફ પડે છે. આની અમે રજૂઆત પણ કરેલી છે, પણ જે અત્યારની સ્થિતિ પ્રમાણે એ લોકો પહોંચી શક્યા ન પહોંચી શક્યા, પણ આનો કોઈ નિકાલ જ નથી. વચ્ચે ચીફ ઓફિસર સાહેબને વાત કરેલી કે અમે ગટર ખોદીને કરશું, પણ હજી સુધી કંઈ થયું નથી. અમે 8 દિવસ થયા તો લગાતાર હેરાન થાય છે. સંડાસ બાથરૂમમાં પાણી છે, ઘરમાં કોઈ પાણી ભરાય છે તેના હિસાબે કંઈ રસોઈ પાણી ખાવાની તકલીફ છે. બરોબર જાય જાયને કેના ઘરે જાવ, કોઈ નજીકમાં આપણે સંબંધી રહેતા હોય તો એના ઘરે જાય, નહીંતર ક્યાં જાય. તો અમે અત્યારે આઈના જ છે, પછી ખુરશી ઉપર ને એવી રીતના રાતના દિવસ પસાર કરીએ છીએ. આપણને એમ થાય કે આજે વરસાદ રહી જશે તો પાણી ઉતરી જશે, પણ નગરપાલિકામાંથી પણ કોઈ જોવા નથી આવતું કે નથી પાણીનો કોઈ ક્યાંય નિકાલ થતો. વારંવાર રજૂઆત કરવા છતાંય તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. પણ જ્યારે પણ કોઈ પણ રાજકારણીઓ અહીંયા મત માંગવા આવે છે ત્યારે ટોળે ટોળા ભેગા થઈને આવે છે. જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે પણ આ લોકો ક્યાં ગાયબ થઈ જાય છે એ વસ્તુનું કંઈ ખ્યાલ રહેતું નથી. પણ અમે તંત્રને રજૂઆત કરીએ છીએ અને રાજકારણી માણસોને પણ રજૂઆત કરીએ છીએ કે તમે પણ જે મત માંગવા માટે ટોળા ભેગા થઈને આવો છો તો આવી પરિસ્થિતિમાં પણ તમે પબ્લિકનું ધ્યાન રાખો. વરસાદી પાણી ઘરોમાં પણ ઘૂસી જતા અનેક પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પાણીનો કોઈ યોગ્ય નિકાલ કાયમી ધોરણે ન હોવાથી સ્થાનિકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. એક અઠવાડિયાથી સ્થાનિકો તંત્રની નિષ્ક્રિયતાને કારણે પાણીમાં કેદ થયા છે, પણ વરસાદી પાણી જતું નથી. વહીવટી તંત્ર દ્વારા આ આનંદનગર વિસ્તારની સમસ્યા વહેલી તકે દૂર થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ભરતસિંહ જાદવ, મંતવ્ય ન્યૂઝ, ગીર સોમનાથ.